સંસ્થા તમારા જે ત્યારે આ સુરત નો આરટીઓ છે જૂની આરટીઓ છે ત્યાં આપણે ઉભા છે ટુડે લાઈવ પર એક ઓર્કેસ્ટ્રા નું આયોજન કરવામાં આવ્યું છે તમને સાથે યુવા લોકો તમામ અહીંયા દેખાય રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક લોકગાડી નેતા છે તેમના ઉદાહરણ છે યુવા પેઢીઓ હાલ તમને દેખાશે વેરી ગોવા થઈને અહીંયા પરફોર્મ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વાર સુરત આવી ગયા છે આજે અહીંયાથી કિરણ હોસ્પિટલ જવાના છે ત્યારે તમે આરટીઓ માટે સ્વાગત કરવાનો છો તેને લઈને શું કહેશો આજે આપણા દેશના પણોતા પુત્ર આજે જયારે સુરત પહેલી વખત આવ્યા છે આજે સુરત ટેક્સટાઇલ સિટી છે સુરત ડાયમંડ સિટી પણ છે પરંતુ સુરત હવે આખા દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે જગ જાહેર થયેલું અને જાણીતું બન્યું છે કારણ કે આજે સુરતમાંથી 10 હૃદય આપણે મુંબઈ અને ચેન્નાઈ મોકલાવ્યા છે સુરતમાંથી સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ વ્યક્તિને હૃદય આપવામાં આવ્યું એક યુએઈની 14 વર્ષની દીકરીને હૃદય મળ્યું સુરતનું હૃદય આજે યુએઈમાં ધડકી રહ્યું છે એ જ રીતે સુરતનું હૃદય એક યુક્રેનની યુવતીમાં પણ ધડકી રહ્યું છે સુરતમાંથી આજે જે ગુજરાતની અંદર જે ઓર્ગન ડોનેશન થાય છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે એમાંથી 45% ઓર્ગન એ સુરત દ્વારા આપવામાં આવે છે અને આ બધા જ ટ્રાન્સપ્લાન્ટ જે કિડની અને લીવરના ટ્રાન્સપ્લાન્ટ છે એ અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવે છે એ જ રીતે આજે જે મહારાષ્ટ્રમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે એમાંથી 20% હાર્ટ એ સુરત આપી રહ્યું છે આ ખૂબ મોટી વસ્તુ છે એટલે આજે અમે માન્ય નરેન્દ્રભાઈ જયારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે નરેન્દ્રભાઈએ પણ મન કી બાતમાં ઓર્ગન ડોનેશનનો વધુમાં વધુ વેગ મળે એ માટેની વાતચીત કરી હતી સુરત આજે ઓર્ગન ડોનેશનમાં ખૂબ જ અગ્રેસર છે અને ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા વર્ષોની અંદર કિડની લીવર હૃદય પેન્ક્રિયાસ અને ચક્ષુનું દાન કરાવીને 454 વ્યક્તિઓને દેશના જુદા જુદા વિસ્તારના 454 વ્યક્તિઓને નવું જીવન આપવામાં સહાયભૂત થયા છે આજે અમે ઓર્ગન ડોનર પરિવારોને પણ અહીંયા હાજર રાખ્યા છે અને ઓર્ગન ડોનર પરિવાર ડોનેટ લાઈફ પરિવાર સૌ ડોક્ટર મિત્રો હોસ્પિટલ બધાની સાથે મળીને અમે આપણા દેશના પનોદા પુત્ર માન્ય નરેન્દ્રભાઈનું અહીંયા અમે સ્વાગત કરી રહ્યા છે તમે જોઈ લીધું 454 લોકોને એક નવું જીવન આપનારી ડોનટ લાઈફ દ્વારા પણ અહીંયા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે તેમના માટે આવકારો માટે તમામ વહેલી સવારથી જ ઉભા છે ત્યારે અહીંયા કેટલાક લોકો પણ હાજર છે તમામ મહિલાઓ પણ વહેલી સવારથી જ આવી ગઈ હતી ત્યારે આપણે જાણીશું આ તમામ મહિલાઓ વહેલી સવારથી અહીંયા હાજર છે તેમનું આ બાબતે શું કહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડાક જ મિનિટોમાં અહીંયાથી પસાર થવાના છે ત્યારે તમે લોકો આ બાબતે શું કહેશો અમે બહુ ખુશ છે એમના માટે